ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સાયણ સુગર ફેક્ટરી દ્વારા શેરડી પકવતા ખેડૂતો માટે પાક માવજત અને વધુ ઉત્પાદન અંગેના ખેડૂતને માર્ગદર્શન શિબિરનું સુગરના કમ્પાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. સાયણ સુગરના ડિરેક્ટર અને સુરત જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે સૌ કોઈને આવકારીને જણાવ્યું હતું કે દિન પ્રતિદિન ખેડૂતોની ખેતી પ્રત્યે રૂચિ ઘટતી જાય છે અને ઉત્પાદકતા ઓછી થતી જાય છે. છેલ્લા દાયકાથી શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે ખેડૂત અને સુગર ફેક્ટરીઓનું અસ્તિત્વ જોખમાયું છે. આવા કપરા સંજોગોમાંથી બહાર આવવા માટે આવા સેમિનારો ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. ત્યારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તથા આધુનિક ખેતીની જાણકારી મળી રહે તે માટેનું આજના આ માર્ગદર્શન શિબિરનો મુખ્ય હેતુ હતો. વધુ ઉત્પાદન માટે પાયાની જે પ્રાથમિક જરૂરિયાત છે તેના પર પ્રેઝન્ટેશન દ્વારા સમજણ આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે વધુ ઉત્પાદન મેળવવા માટે ફળદ્રુપ જમીન આવશ્યક છે, સાથે સાથે બીજની અંકુર શક્તિની સક્ષમતા પણ હોવી જરૂરી છે. વધુમાં શેરડીના ઉત્પાદન માટે 5 પોઈન્ટ છે, જેની પાછળ વૈજ્ઞાનિક પદ્ધતિ છુપાયેલી છે, જેને સમજવાની જરૂર છે. જો કે પદ્ધતિ શેરડીનું વાવેતર કરશો તો પ્રતિ એકરે 100 ટન જેટલી શેરડીની ઉત્પાદકતા મેળવી શકાશે. મહારાષ્ટ્રના સંજીવ માનેજી દ્વારા શેરડી ઉત્પાદન વધુ મેળવવા માટે વગેરે જેવા જેમ કે સોઇલ ફર્ટિલિટી, પ્લેન્ટેશન મેથડ, કેમિકલ ફર્ટિલાઇઝર, વોટર મેનેજમેન્ટ અને પ્લેનેટ પ્રોટેક્શન જેવા 5 મુદ્દાઓ પર વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં સંસ્થાના ચેરમેન રાકેશ પટેલ, વાઇસ ચેરમેન ડોક્ટર દેવેન્દ્રભાઈ પટેલ તેમજ સ્ટાફ તેમજ મઢી સુગરના ડિરેક્ટર સુરેશભાઈ અને આજુબાજુના ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાયણ સુગર ફેક્ટરીના પ્રાંગણમાં આજે 1 એકરે 100 ટન શેરડીના ઉત્પાદન વધારવા માટે આખા દેશના પ્રગતિશીલ ખેડૂત અને સાયન્ટિસ્ટ તરીકે જેમની ગણના છે એવા ડૉક્ટર સંજીવ માનેના માર્ગદર્શન હેઠળ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં જે રીતે શેરડીનું ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે અને એના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે અને આ ચિંતાના અનુસંધાનમાં કેવી રીતે 1 દીઠ ઉત્પાદન વધે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ પ્રકારના આયોજન માટે એક શિબિરનું આયોજન હતું. આમાં 4 તાલુકામાંથી લગભગ 21,000 જેટલા ખેડૂતોની સંસ્થા ધરાવનારી સાયણ સુગરમાં 4 તાલુકામાં વેચાયેલી આજે સરસ મજાનું આ શિબિરનું આયોજન હતું. મહેન્દ્રસિંહ, GTV ન્યૂઝ, ઓલપાડ.